સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વધુ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ હેલિકોપ્ટરમાં બેસી એરિયલ વ્યૂથી જોઈ શકશે. પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો એક અવિસ્મરણીય બની રહેશે. જોઈએ એક રિપોર્ટ. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. વિશ્વભરમાંથી પ્રવાસીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ નજારો પ્રવાસીઓ એરિયલ વ્યૂથી જોઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. યે હેલિકોપ્ટર સેવા હમને ગુજરાત ગવર્નમેન્ટ કે સપોર્ટ સે આજ સે શરૂ કી હૈ ઓર ઇસકા મકસદ હૈ કે યહાં પે જ્યાદા ટુરિસ્ટ કો અટ્રેક્ટ કરના और एक पैसेंजर का यहां पे एक फेरी का 10 मिनट का जो हम राउंड दे रहे हैं जिसमें सरार सरोवर डैम दिखा रहे हैं और स्टैचू ऑफ यूनिटी का एक राउंड करा रहे हैं. इसमें हम लोग 10 मिनट का अभी तक हमने 36 पैसेंजर उड़ा दिए हैं. टोटल हमारे पास आज की 54 की बुकिंग है. अभी सुबह हम 9:30 बजे से स्टार्ट करेंगे. अगर पैसेंजर अर्ली आते हैं 9 बजे भी आते हैं हम 9 बजे से स्टार्ट करेंगे और सनसेट से 1 घंटा पहले जो है हम बंद करेंगे. દિલ્હીની હેરિટેજ એવિએશન કંપનીને આ કોન્ટ્રાક્ટ અપાયો છે. આ રાઇડનો લાભ પ્રતિ વ્યક્તિ દીઠ 2900 રૂપિયામાં મેળવી શકાશે. સવારના 9 વાગ્યાથી આ સુવિધા ડેમ સાઇડ જેપી કેમ્પના હેલીપેડ પરથી મળશે. તો આનું બુકિંગ ઓનલાઇન અને ઓફલાઇન પણ થઈ શકશે. તો આ સેવા શરૂ થતા પ્રવાસીઓએ પણ આનો લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી. એક્ચુઅલી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખને કે લિયે આયે થે. મેરી બેટી કો બહોત હી એક્ચુઅલી વો ફોટોઝ ઓર એડ વગેરે દેખ કે બહોત ખુશ હો રહી થી. ઉસકો હી દેખના થા ઇસલિયે સ્પેશિયલી હમ લોગ યહી દેખને કે લિયે આયે થે. ઓર લકીલી યે હેલિકોપ્ટર સેવા ભી શરૂ હો ગઈ હૈ તો બહોત અચ્છા લગા. મુજે તો બાર બાર બેઠને કા મન કર રહા થા. તો હમને યે રાઇડ લિયા હેલિકોપ્ટર મે ઓર એરિયલ વ્યૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી કા અનબિલીવેબલ હૈ. બહોત હી લાઇવલી એક્સપીરિયન્સ. એસા લગા કે સરદાર વલ્લભભાઈ પટેલ હમારે સામને એકદમ જાગૃત રૂપ મે ખડે હૈ. બહોત હી બઢિયા થા. મુજે ના બહોત મજા આયા. હેલિકોપ્ટર કી રાઇડ બહોત અચ્છી થી ઓર સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખને ભી બહોત મજા આયા થા. મુજકો બહોત હી ઓસમ લગા ઓર બહોત કૂલ લગા. આ હેલિકોપ્ટર રાઇડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિક્રમા, નર્મદા ડેમ, વિંધ્યાચલ સાતપુડાનો પહાડી વિસ્તાર, સરદાર સરોવર અને વેલી ઓફ ફ્લાવર્સનો નજારો નિહાળી શકાશે. આમ રાજ્ય સરકારની આ પહેલથી અહીંના પ્રવાસનને પણ વેગ મળશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો નજારો હવે આપ હેલિકોપ્ટર દ્વારા જોઈ શકશો. આ તસવીરોમાં જોઈ રહ્યા છો કે હેલિકોપ્ટરની સુવિધા અહીંયા શરૂ કરવામાં આવી છે અને પ્રવાસીઓ અહીંયા આવશે દૂર દૂરથી. એ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવાઈ માર્ગે પણ જોઈ શકશે. અહીંયા જ્યારે 2900 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને 10 મિનિટ સુધી હેલિકોપ્ટરના દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો એરિયલ વ્યૂથી જોઈ શકશે. નરેન્દ્ર બેબરવાલા, દૂરદર્શન સમાચાર.